નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજના એકદમ ફ્રેશ અને નવા જ બજાર ભાવ સાથે હું છું કિશન પિંડારિયા. આજે તારીખ 2/3/2023 વાર ગુરુવાર. આજના ગોંડલ, જામનગર, જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે, તો એ બજાર ભાવ જોઈ લઈએ. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આખા યુટ્યુબ ઉપર આપણું એક જ ચેનલ એવું છે કે જ્યાં તમને રોજે રોજના 100% સાચા બજાર ભાવ જોવા મળશે. તો ચાલો હવે બજાર ભાવમાં આગળ વધીએ. શરૂઆત કરીએ જૂનાગઢથી. જૂનાગઢમાં અડદનો નીચો ભાવ આજે 1000 રૂપિયાથી ઊંચો ભાવ 1200 રૂપિયા હતો. ચણા 850 થી 945. તુવેરની જો વાત કરીએ તો 1300 રૂપિયાથી 1618. તલ 2300 થી 2815. ધાણા 1000 થી 1448. ઝીણી મગફળી 1200 થી 1426. એ જ રીતે જાડી મગફળી આજે 1200 થી 1408. સોયાબીન 900 થી 1036. કપાસ 1260 થી 1630. જૂનાગઢમાં જીરાની જો વાત કરીએ તો 5000 રૂપિયાથી 5600 રૂપિયા. તો આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. વાત કરીએ અમરેલીની. ઘઉં આજે 335 થી 495. સોયાબીન 700 થી 1001. તલ 2255 થી 3095. ચણા 692 થી 953. ધાણા 830 થી 1565. ઝીણી મગફળીની જો વાત કરીએ તો 1100 થી 1420. જાડી મગફળી 1050 થી 1453. ધાણી 1005 થી 2480. કપાસ 1300 થી 1650. અમરેલીમાં જીરાની વાત કરીએ તો 2000 રૂપિયાથી 6350 રૂપિયા. તો આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. વાત કરીએ જામનગરની. અડદ આજે 1200 થી 1350. લસણ 50 રૂપિયાથી 455. ચણા 850 થી 970. અજમો 1675 થી 3255. ધાણા 860 થી 1460. ધાણીની જો વાત કરીએ જામનગરમાં તો 1000 થી 2050. જાડી મગફળી 1000 થી 1380. ઝીણી મગફળી 1050 થી 1455. કપાસ 1200 થી 1635. જામનગરમાં જીરું આજે 4200 રૂપિયાથી 5750 રૂપિયા. તો આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. વાત કરીએ ગોંડલની. ઘઉં આજે 420 થી 512. મેથી 901 થી 1381. સોયાબીન 800 થી 1001. તુવેર 801 થી 1551. એરંડો 1000 થી 1251. અડદ 861 થી 1401. મગ 1051 થી 1571. ડુંગળી 41 થી 171. ચણા 881 થી 966. લસણ 106 થી 611. એ જ રીતે ગોંડલમાં આગળ વાત કરવામાં આવે રાયડાની તો 871 થી 941. ઝીણી મગફળી 975 થી 1431. જાડી મગફળી 860 થી 1500. નવું લસણ 291 થી 1201. મરચાં 1701 થી 5251. ધાણા 900 થી 1826. ધાણી 1000 થી 2401. કપાસ 1001 થી 1631. કલંજીની જો વાત કરીએ તો 1801 થી 2801. એ જ રીતે ગોંડલમાં જીરું આજે 4100 રૂપિયાથી 6001 રૂપિયા. તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. વિડીયોમાં અંત સુધી બને રહો બદલ આપનો ખૂબ ખૂબ આભાર.